नमस्कार बाळ दोस्तों तेमज वाली मित्रों, आप सौ मजा में हसो। अत्यारे वैश्विक कोरोना महामारी चाली रही छे, शाळाओ बंद छे अने बाळको घरे छे। आप सौ वाली मित्रों अपना बाळकोना शिक्षण बाबते चिंतित हसो, त्यारे ऑनलाइन शिक्षणना माध्यमथी बाळकोने शिक्षण अपाई रह्यु छे। तो आ साथे आप सौ माली मित्रों अपना बाळको साथे दरेक एपिसोड निहाळशो तेमज बाळकोने लेखन कार्यमां मदद करशो। बाळ दोस्तो, आपने अगाउना एपिसोड 22 अने 23 मां मूळाक्षरो जे शीखी गया छे तेने थोड़ा याद करी लईए। जो आ शेनुं चित्र छे? सरस, शुं छे आ? लसन। तो आ शब्दमां पहेलो जे मूळाक्षर छे लाल अक्षरे ते शुं छे? ल। शुं छे? ल। तो आपणे तेने ल तरीके ओळखीशुं। बधाने याद छे ने ल? चालो तमारामांथी कोई कहेशो मने आ शेनुं चित्र छे? अरे वाह, टपाली। शुं छे? टपाली। आमां सौथी पहेलो मूळाक्षर लाल अक्षरे छे, जे तेने आपणे ट तरीके ओळखवानुं छे, बराबर ने? तो आ शुं छे? ट। शाबास। हवे कोई कहेशो मने आ शेनું ચિત્ર છે? અરે વાહ, આ તો ચકલી છે। શાબાશ। તો આ ચકલીમાં શબ્દમાં જે પહેલો મૂળાક્ષર છે ને તે લાલ અક્ષરે છે, એને આપણે કેવી રીતે ઓળખીશું? ચ। શું કહેશું? ચ। હવે આ કયું ચિત્ર છે? ખલ। શું છે? ખલ। વળી આમાં પણ લાલ મૂળાક્ષર પહેલો આવ્યો છે, તેને આપણે શું કહીશું? ખ। શું કહીશું? ખ। હા, સરસ। તો તમે બધા જ લ, ટ, ચ અને ખ ને ઓળખી ગયા છો, બરાબર ને? તો આ સાથે આપણે માત્રા પણ શીખ્યા છે, તો તેને પણ યાદ કરી લઈશું। ચાલો બાળ દોસ્તો, આ શેનું ચિત્ર છે? સરસ, તમે અગાઉ શીખી ગયા છો ને આ? હા, ઐરાવત। શું છે? ઐરાવત। હવે પહેલો જે મૂળાક્ષર અને બે માત્રા છે, શું છે? બે માત્રા છે, તો આપણે એને શું કહીશું? ઐ। શું કહીશું? ઐ। સરસ। હવે તમારામાંથી કોઈ કહેશે આ શેનું ચિત્ર છે? સરસ, સૈનિક। શું છે? સૈનિક। શબ્દમાં પહેલો મૂળાક્ષર લાલ રંગથી શ, શને બે માત્ર છે, તો આપણે શું કહીશું? શઈ। આ શું છે? પૈસા। અરે વાહ, તમે બધા તો ઓળખી ગયા પૈસા। હા, પછી આ પાછા પહેલા મૂળાક્ષર ને બે માત્ર આવ્યા છે, એટલે આપણે શું બોલીશું? પૈ। શું બોલીશું? પૈ। ચાલો આ શેનું ચિત્ર છે બાળ દોસ્તો? હા, નથી ખબર? ચાલો હું તમને કહું છું શું છે આ? વૈદ છે। શું છે? વૈદ નું ચિત્ર છે, બરાબર ને? હા, આ શબ્દ આવ્યો છે, શબ્દમાં પહેલો મૂળાક્ષર ને બે માત્રા છે, વ ને બે માત્રા છે, એટલે આપણે શું બોલીશું? વૈદ। બાળ દોસ્તો, આપણે આ મૂળાક્ષર અને માત્રા શીખી ગયા છે, તો એના માટેની એક પ્રવૃત્તિ કરીએ। પ્રવૃત્તિ કરવી તો તમને બધાને ગમે છે ને? તો ચાલો આજે આપણે મૂળાક્ષરની ઓળખ માટેની બીજી એક પ્રવૃત્તિ કરીશું। જો આપણે શું કરવાનું છે આ પ્રવૃત્તિમાં, તો આપણી પાસે આ એક કાર્ડ છે અને કાર્ડમાં ઘણા બધા મૂળાક્ષર છે, પરંતુ આજે આપણે જે મૂળાક્ષરને યાદ કર્યા છે ને એ જ મૂળાક્ષર આપણે આ કાર્ડમાંથી શોધવાના છે। હા, તો હવે તમે કહેશો આ કાળમાંથી કયા મૂળાક્ષર આપણે આજે શીખી ગયા છે? હા, અરે વાહ, લ શીખ્યા છે। શું શીખ્યા છે? લ। તો આપણે લ ને ફરતે શું કરીશું? ગોળ કરી દઈશું। સરસ, ચાલો બીજું। હા, અહીંયા પણ લ છે, એટલે આ લ ને પણ આપણે ગોળ કરી દઈશું। સરસ। ત્યાર પછી નીચેની લાઈનમાં શું છે?
तो ल छे, तो आपणे आ ल ने पण गोळ करी દઈશું। એટલે આજે આપણે કયો મૂળાક્ષર શીખ્યા છે? લ શીખ્યા છે। સરસ, ફરી પાછો આપણી પાસે બીજું કાર્ડ છે, તો લ સિવાય બીજો કયો મૂળાક્ષર શીખ્યા છે એ પણ આપણે આમાંથી શોધવાનું છે। જુઓ તો હા, શું છે આ? ટ, આપણે ટ પણ શીખ્યા છે, તો ટ ને ફરતે આપણે શું કરી દઈશું બેટા? ગોળ કરી દઈશું। અરે વાહ, બીજી લાઈનમાં પણ જોઈશું, તો કયો મૂળાક્ષર આજે આપણે શીખ્યા છે? ટ, તો આ ટ ને આપણે શું કરીશું? ગોળ કરીશું। શું કરીશું બેટા? ગોળ। ચાલો ત્રીજી લાઈનમાં જોઈશું, તો ટ છે, તો એને પણ આપણે ગોળ કરીશું। આપણે લ શીખ્યા છે અને ટ શીખ્યા છે આજે। હવે લ શીખ્યા, ટ શીખ્યા, હજુ પણ બીજો એક મૂળાક્ષર શીખ્યા છે। ચાલો યાદ કરો, જો શું શીખ્યા છે આમાં? અરે વાહ, ચ શીખ્યા છે। શું શીખ્યા છે? ચ, તો આપણે ચ ને ફરતે ગોળ કરી દેવાનું છે। શું કરવાનું છે બેટા? ગોળ। ચાલો બીજી લાઈનમાં જુઓ, તો આપણે જે મૂળાક્ષર આજે શીખ્યા છે એમાં કોઈ મૂળાક્ષર છે? હા, શું છે? ચ, એને પણ આપણે શું કરીશું બેટા? ગોળ કરીશું, ખરું ને? નીચે હજુ કોઈ મૂળાક્ષર શીખ્યા હોય એવું છે? અરે હા, ચ જ છે, તો આપણે એને પણ શું કરીશું? વર્તુળ કરીશું। શું કરીશું? વર્તુળ કહેવાય, ગોળ પણ કહેવાય। સરસ, જો બાળ દોસ્તો, હજુ એક મૂળાક્ષરની પ્રવૃત્તિ આપણી રહી ગઈ છે। આપણે લ શીખ્યા, ટ શીખ્યા અને ચ શીખ્યા અને એને ઓળખી પણ ગયા। ચાલો હવે આ કાર્ડમાં કયો મૂળાક્ષર એવો છે કે જે આપણે આજે જ શીખ્યા છે? સરસ, ખ છે। શું છે? ખ, તો આપણે એને ફરતે શું કરવાનું છે? ગોળ કરવાનું છે। શું કરવાનું છે? ગોળ। અરે હા, હજુ આ પણ ખ છે, તો આપણે એને પણ ફરતે ગોળ કરી દઈશું। ચાલો ત્રીજી લાઈનમાં જોઈશું, હા, શું છે? ખ, તો આપણે એને ફરતે ગોળ કરી દઈશું। બાળ દોસ્તો, આપણે જે મૂળાક્ષર અને માત્રા શીખ્યા છે ને, બરાબર પરિચય કેળવી લીધો છે, તો હવે આપણે તેના આધારિત શબ્દોનું વાંચન કરીશું। તો તમે બધા શબ્દ વાંચવા તૈયાર છો ને? ચાલો ત્યારે વાંચો, જો શું છે? વને બે માત્રા છે, એટલે આપણે શું બોલીશું? વૈદ, વૈદ, દૈવ, દૈવ, જૈવ, જૈવ, નૈના, નૈના, પૈસા, પૈસા, કૈલાશ, કૈલાશ, નૈતિક, નૈતિક, જૈવિક, જૈવિક, વૈદિક, વૈદિક, સૈનિક, સૈનિક, દૈનિક, દૈનિક, ચૈતાલી, ચૈતાલી, રૈખિક, રૈખિક, ચૈતર, ચૈતર, તૈનાત, તૈનાત, પૈસાદાર, પૈસાદાર, નૈતિકતા, નૈતિકતા, ઐરાવત, ઐરાવત, વૈતરણી, વૈતરણી, વૈદરાજ, વૈદરાજ। બાળ દોસ્તો, આપણને તે શબ્દોનું વાંચન કરતા પણ સરસ આવડી ગયું છે, બરાબર ને? તો હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ। પ્રવૃત્તિમાં મૂળાક્ષર કાર્ડ છે અને શબ્દ કાર્ડ છે, એ બે કાર્ડને આપણે સાથે જોડી અને એક નવો શબ્દ બનાવવાનો છે, શબ્દને વાંચવાનો પણ છે અને તમારે તમારી સ્લેટમાં શબ્દનું લેખન પણ કરવાનું છે। જો ચાલો, તમે તૈયાર છો ને પ્રવૃત્તિ કરવા? ચાલો, એક મૂળાક્ષર કાર્ડ છે અને એક છે શબ્દ કાર્ડ। આપણે
बंने कारणे भेगा करवाना छे अने एक नवो शब्द बनावानो छे। तो आ बंने कार भेगा थशे, वाचीशुं वैताल। कयो शब्द बन्यो छे? वैताल। हवे आपणे एवो ज बीजो एक शब्द बनावीशुं। बराबर, हवे ए बंने कारणे आपणे जोड़वाना छे। शुं करवानुं छे? जोड़वानुं छे। जोड़ी दीधा छे, जोड़ी दीधा छे ने, नवो शब्द अपनी पास तैयार छे। चलो एनु वांचन करीशु आपणे। वैरागी, वैरागी, बराबर छे, वांच्यु ने, वैरागी। तमारे बधाए आ शब्द तमारी स्लेट मां पण लखवानो छे। हजु आपणे आगळ जईशु। आपणी पासे आ बे कार्ड छे जुदा जुदा, बराबर, अने ए बन्ने कार्डने આપણે સાથે જોડીને એક નવો શબ્દ બનાવવો છે, બરાબર ને? ચાલો, જોડી દીધો છે, નવો એક શબ્દ આપણી પાસે તૈયાર છે, તો એ શબ્દનું આપણે પહેલા વાંચન કરીશું। વૈતરણી, વૈતરણી, આપણી પાસે નવો શબ્દ કયો આવ્યો? વૈતરણી। તો તમારે બધાએ આ શબ્દ તમારી સ્લેટમાં લખવાનો છે। હજુ આપણી પાસે કાર્ડ છે અને એ જુદા જુદા કાર્ડ છે। બંને કાર્ડને આપણે ભેગા કરવાના છે, જોડવાના છે, તો આપણે જોડી દઈએ છે। તો બેટા કયો એક નવો શબ્દ પાછો આપણી પાસે તૈયાર થઈ ગયો? સરસ, ચાલો વાંચીએ। તો બધા મારી સાથે વાંચજો, બરાબર। વૈદ, કયો શબ્દ બન્યો આપણી પાસે? વૈદ। તો તમારે બધાએ આ પ્રમાણે શબ્દ સ્લેટમાં લખવાના છે। બાળ દોસ્તો, આપણને શબ્દ વાંચતા તો આવડી જ ગયા છે, તો આપણે બીજી એક નવી પ્રવૃત્તિ કરીએ। પ્રવૃત્તિ કરવી તો ગમે જ છે બધાને, ખરું ને? તો આજે આપણે શબ્દોને ગોઠવીને એક વાક્ય બનાવવાનું છે। શું બનાવવાનું છે? વાક્ય। તો બધા વાક્ય બનાવવા માટે મારી સાથે તૈયાર છો ને? જો બાળ દોસ્તો, આ ત્રણ શબ્દકાળ છે। હવે આ ત્રણેય શબ્દકાળને ક્રમમાં ગોઠવી આપણે એક વાક્ય બનાવવાનું છે। શું બનાવવું છે? વાક્ય બનાવવું છે। પહેલા તો હું કેવી રીતે બનાવું છું તે તમારે બધાએ જોવાનું છે। વાક્ય બન્યા પછી આપણે વાંચવાનું છે, બરાબર છે ને? હા, ચાલો, આ આપણી પાસે છે પહેલું કાર્ડ, કૈલાશ, બરાબર છે। પછી કયું કાર્ડ મૂકીશું આપણે? તો જમવા। શું મૂક્યું આપણે? જમવા। અને પછી બીજું એક આ શબ્દકાર છે એને આની સાથે મૂક્યું છે। તો આપણી પાસે એક વાક્ય તૈયાર થયું। હવે વાક્ય તૈયાર છે તો આપણે બધાએ એ વાક્યને વાંચવાનું પણ છે। ચાલો તારે, કૈલાશ જમવા ચાલ। હવે આપણી પાસે બીજા ત્રણ કાર છે, જોઈ રહ્યા છો ને તમે કાર ત્રણ? હા, હવે પાછા આ ત્રણેય કાર્ડને આપણે ક્રમમાં ગોઠવવાના છે અને એક વાક્ય બનાવવાનું છે। તો પહેલો શબ્દ છે સૈનિક, તો આપણે અહીં મૂકીશું। અરે, બીજો પણ શબ્દ સૈનિક જ છે, તો આપણે એની સાથે સૈનિક મૂકીએ છીએ। અને પછી છે રમીએ। ચાલો, આપણી પાસે એક વાક્ય તૈયાર છે, તૈયાર છે ને એક વાક્ય? તો હવે આપણે વાક્યનું વાંચન કરવાનું છે, બરાબર। સૈનિક, સૈનિક રમીએ, કયું વાક્ય બન્યું છે? ચાલો બધા મારી સાથે વાંચે હા બેટા, સૈનિક, સૈનિક રમીએ। જો હજુ મારી પાસે આ બીજા ત્રણ શબ્દના કાર છે। હવે આપણે પહેલા તો શબ્દના કારનું વાંચન કરી લઈશું, એટલે આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે વાક્ય બનશે। તો આ છે ચેતાલી છે, આ ગીત છે અને ગા, થોડું તો આપણને ખ્યાલ આવી જ ગયો છે। તો પહેલો કયો શબ્દ મૂકીશું આપણે? ચૈતાલી, સરસ। હવે શું મૂકીશું? તો ગીત, બરાબર ને? અને પછી મૂકીશું ગા। અરે વાહ, આપણી પાસે છો બીજું પણ એક વાક્ય તૈયાર થઈ ગયું, થઈ ગયું ને? તો ચાલો એ વાક્યનું વાંચન આપણે સાથે કરીશું બધા, બરાબર। ચૈતાલી ગીત ગા, ચૈતાલી ગીત ગા, સરસ। હવે આપણી પાસે પહેલા તો ત્રણ શબ્દકાળ હતા, હવે મારી પાસે તો ચાર શબ્દકાળ છે અને એને ગોઠવીને એક વાક્ય બનાવવાનું છે। ચાલો પહેલા તો શબ્દનું
वांचन करी लईए के कया कया शब्दोना काळ मारी पासे छे। तो आ छे सदैव, आ छे करवा, आ छे काम अने आ छे सारा। हवे आ शब्दकाळने आपणे क्रममां मूकवाना छे अने सरस मजानुं एक वाक्य बनावानुं छे। तो सौथी पहेला विचारीने मूकवुं पड़शे ने पाछुं। तो हुं मूकुं छुं सदैव, त्यार पछी मूकुं छुं सारा, पछी काम अने पछी मूकुं छुं करवा। अरे वाह, आपणी पासे पाछू एक वाक्य तैयार थई गयुं छे अने आपणे पाछू ए वाक्यने वांचवानुं पण छे। तो सदैव सारा काम करवा, कयुं वाक्य बन्युं छे आपणी पासे? सदैव सारा काम करवा। चालो बेटा, फरी पाछा मारी पासे आ त्रण शब्दकाळ छे अने आपने ए शब्दकाळने क्रममां गोठववाना छे अने पछी एक वाक्य बनावानुं छे। तो पहला तो विचारवुं पड़शे, आपे, वैद अने दवा। तो पहला कयो शब्द आपणे पहला मूकीशुं? तो मूकीशुं पहला वैद, पछी छे दवा अने पछी छे आपे। अरे वाह, आपणी पासे तो एक वाक्य तैयार पाछुं। तो वैद दवा आपे, तमारे बधाए पण मारी साथे वांचवानुं छे। हां, वैद दवा आपे। કેવું મજા આવીને બધાને પ્રવૃત્તિ કરવાની? અરે મારા બાળકોને તો પ્રવૃત્તિ કરવી ખૂબ જ ગમે છે। હવે હું તમને ચિત્ર બતાવું છું અને તમારે બધાએ એ ચિત્રને ઓળખીને મને કહેવાનું છે કે ચિત્ર શે છે। બાળકો, આપણે અહીં ચિત્રમાં આપેલા વિવિધ શાકભાજીના રંગ, સ્વાદ અને તેમાંથી બનતી ખાદ્ય સામગ્રીઓ વગેરેની માહિતી મેળવીશું। જેમ કે આ પહેલું ચિત્ર જુઓ, તે રીંગણનું ચિત્ર છે જેનો રંગ જાંબલી હોય છે। તેનું શાક બનાવીને કે તેને શેકીને ભડથું બનાવીને ખાવામાં આવે છે। હવે આ બીજું ચિત્ર છે કોબીજનું, તેનો રંગ લીલો અને તેનો સ્વાદ મીઠો હોય છે। કોબીજમાંથી શાક, પરોઠા, કચુંબર વગેરે વાનગીઓ બનાવાય છે। આ ચિત્ર છે મરચાનું, જેનો રંગ લાલ અથવા લીલો હોય છે અને તેનો સ્વાદ તીખો હોય છે। તે વિવિધ વાનગીઓમાં વપરાય છે। બાળકો, આ બીજી હરોળના ચિત્રો જુઓ, આ છે બટાટા। બટાટા સ્વાદમાં મીઠા હોય છે, તેનું શાક તો બને જ છે અને સાથે સાથે તેમાંથી વેફર, કાતરી, ભજીયા, પરોઠા જેવી વાનગીઓ પણ બને છે। બટાટાને બીજા ઘણા શાક સાથે રાંધીને ખવાય છે। આ છે ફુલેવર। ફુલેવરનો સ્વાદ મીઠો હોય છે, તેનો રંગ સફેદ હોય છે, તેમાંથી શાક, પરોઠા જેવી વાનગીઓ બને છે। આ છે દૂધી। તેનો સ્વાદ ફિક્કો હોય છે અને તેનો રંગ આછો લીલો હોય છે, તેમાંથી શાક, હલવો અને સૂપ જેવી વાનગીઓ બને છે। દૂધીનો રસ ગુણકારી કહેવાય છે। હવે આ ત્રીજી હરોળના ચિત્રો જુઓ, આ છે વટાણા। વટાણાનો રંગ લીલો હોય છે અને સ્વાદમાં તે મીઠા લાગે છે। વિવિધ વાનગીઓમાં વટાણાનો ઉપયોગ થાય છે। આ છે ભીંડા। તેનો રંગ લીલો છે, ભીંડામાંથી શાક, કઢી જેવી વાનગીઓ બનાવાય છે। આ છે મેથીની ભાજી। તેનો રંગ લીલો છે અને તેનો સ્વાદ કડવો હોય છે, મેથીની ભાજીમાંથી શાક, ભજીયા, પરોઠા જેવી વાનગીઓ બનાવાય છે। શું તમે પણ આ બધા શાકભાજી ખાઓ છો? મિત્રો, દરેક શાકભાજી આપણા શરીર માટે ગુણકારી છે। આપણે આપણા ખોરાકમાં આવા વિવિધ રંગ અને સ્વાદવાળા શાકભાજી લેવા જોઈએ। બાળમિત્રો, તમે તમારી સ્વ અધ્યયન પોથીમાં અહીં આપેલા વિવિધ શાકભાજીના ચિત્રો જેવા કે ડુંગળી, બટાકા, કોબીજ, પાલક અને રીંગણાના ચિત્રમાં મનગમતા રંગો પૂરો। બાળ દોસ્તો, આપણને તો ઘણું બધું આવડી ગયું। શબ્દ વાંચતા આવડી ગયા, ચિત્ર ઓળખતા આવડી ગયા। શબ્દોને ઓળખવાના છે અને ચિત્રને પણ ઓળખવાના છે અને શબ્દ અને ચિત્રની આપણે જોડ બનાવવાની છે। જો બાળ દોસ્તો, સ્ક્રીન પર
चार चित्र पण देखाई रह्या छे आपणने अने चार शब्द पण छे। पहला आपणे चित्रोने ओळखी लईए, त्यार पछी शब्दनुं वाचन करीशुं अने चित्र साथे साचा शब्दनी जोड बनावीशुं। पहेलुं चित्र शेनुं छे? सैनिक छे, सरस। बीजुं चित्र शेनुं छे? ऐरावत छे, शाबाश। पछी छे पैसा अने पछी छे वैद। चित्रोने तो सरस आपणे ओळखी गया छे। चालो त्यारे बाजुमां लखेला चारे चार शब्दोनुं एकवार आपणे वाचन करी लईशुं। पहेलो शब्द कयो छे? वाँचो वाँचो, ऐरावत, सरस। बीजो शब्द कयो छे? सैनिक। अरे वाह, बधाने तो बहु सरस वाँचता आवडे छे। पछी छे वैद अने पछी छे पैसा। तमे आमां जुओ, चित्रोनी सामे साचो शब्द नथी। शुं कीधुं छे? आपणे चित्रोने साचा शब्द साथे जोडवाना छे। तो पहेलुं चित्र सैनिकनुं छे, तो आपणे सैनिक शब्द साथे चित्रोने जोडीशुं। જો સૈનિકનું ચિત્ર છે અને સામે સૈનિકનો શબ્દ છે, આ રીતે જોડ બનાવવાની છે। સરસ, હવે બીજું શું એનું ચિત્ર છે? ઐરાવત। ક્યાં છે ઐરાવત શબ્દ? અરે વાહ, ઐરાવત જોડે ઐરાવત ચિત્ર અને શબ્દ બંનેની જોડ બની ગઈ ને। સરસ, હવે આપણે ત્રીજા ચિત્ર પર આવીશું। શેનું ચિત્ર છે? પૈસા છે। તો આપણી પાસે સામે પૈસા શબ્દ ક્યાં છે એને પહેલા તો શોધવો પડશે, ને શોધવા માટે વાંચન કરવું પડશે। સરસ, છે પૈસા લખેલું। તો ચાલો ચિત્રને પૈસા સાથે જોડી દઈએ। સરસ, પૈસાનું ચિત્ર છે અને પૈસા શબ્દ છે, એ બેની શું બની છે બેટા? જોડ બની છે। હા, હવે નીચેના ચિત્ર પર જોઈએ તો શું છે? વૈદ। હવે તો સામે એક જ શબ્દ રહે છે અને પાછું આપણને તો વાંચતા પણ સરસ આવડી ગયું છે, તો વૈદ ચિત્રને વૈદ શબ્દ સાથે આપણે જોડીએ। સરસ, ચાલો હવેની સ્ક્રીન પર ફરી પાછા ચાર ચિત્ર છે અને ચાર શબ્દ છે। સૌથી પહેલા આપણે ચિત્રને ઓળખી લઈશું। શું છે? અરે મેડમ, આ તો અમને બહુ સરસ આવડે છે, લસણ છે। સરસ, પછી શું છે? ટપાલી છે। હા, શું છે? ચકલી છે અને સૌથી નીચે ખલ છે। ચાલો ત્યારે આપણે શબ્દનું પણ વાંચન કરી લઈએ। શું છે? ટપાલી, લસણ, ખલ અને ચકલી। હવે આપણે જે ચિત્ર છે ને તેને શબ્દ સાથે જોડવાના છે। તો પહેલું ચિત્ર છે લસણ, સામે શબ્દ ક્યાં છે? લસણ। ચાલો ત્યારે જોડીએ। સરસ, લસણના ચિત્ર સાથે લસણ શબ્દની જોડ બની ગઈ છે। હવે બીજા ચિત્ર પર આવીએ છીએ। બીજું ચિત્ર છે ટપાલીનું, તો સામે આપણે ટપાલી શબ્દ શોધવો પડશે। અરે હા, રહ્યો ટપાલી તો। સરસ, તો આપણી પાસે ટપાલીના ચિત્ર અને ટપાલીના શબ્દની શું બની છે બેટા? જોડ બની ગઈ છે। શું બની ગઈ છે? જોડ બની ગઈ છે। બાળ દોસ્તો, તમને બધાને ચિત્ર અને શબ્દની જોડ બનાવતા આવડી ગઈ હશે, ખરું ને? તો હવે આપણે એવી જ જોડ તમારી પાસે જે સ્વઅધ્યયન પોથી છે ને એમાં જોડવાની છે। વાલી મિત્ર, આપે આપના બાળકને સ્વઅધ્યયન પોથીનું 71 નંબરનું પેજ ખોલીને આપવાનું છે। ચાલો, બધા બાળકો તૈયાર છે? આપણે હમણાં જ અગાઉ શીખી ગયા છે કે આપણી પાસે ચિત્ર છે અને ચિત્રની સામે શબ્દ છે, બરાબર છે? તો ચિત્રની સામે સાચા શબ્દની જોડ બનાવી છે। અહીંયા આપણને એક ઉદાહરણ તરીકે આપ્યું છે કે આ છે વૈદનું ચિત્ર અને આ શબ્દ છે વૈદ, તો વૈદ ચિત્ર સાથે વૈદ શબ્દની એક જોડ બનાવેલી છે। તમારી પાસે સ્વઅધ્યયન પોથી છે જ,
જે પ્રમાણે જોડ હું બનાવું છું એ તમે પણ જોશો અને એ પ્રમાણે તમારે જોડ બનાવવાની છે. સૌથી પહેલા તો પહેલું ચિત્ર જોઈએ. શેનું ચિત્ર છે? આ સૈનિક છે. હવે સૈનિક શબ્દને આપણે સામેની બાજુ શોધવાનો છે. તો આ તો એરાવત છે, બીજો શબ્દ છે સૈનિક. તો આપણે સૈનિકના ચિત્ર સાથે સૈનિક શબ્દની જોડ બનાવવાની છે. શું બનાવવાની છે? જોડ. તો તમારે બધાએ ચિત્ર સાથે શબ્દને આ રીતે જોડવાનો છે, બરાબર છે? ચાલો હવે આપણે નીચેનું ચિત્ર જોઈશું. શેનું ચિત્ર છે? ચિત્રને તો તમે બધા ખૂબ સારી રીતે ઓળખી ગયા છો. તો આ છે આપણી પાસે બેટા ઐરાવત. હવે સામે આપણે ઐરાવત શબ્દનું વાંચન કરવું પડશે, શોધવું પડશે કે ક્યાં લખેલો છે. તો પહેલો શબ્દ છે ઐરાવત. તો આપણે ઐરાવતના ચિત્રને ઐરાવતના શબ્દ સાથે જોડ બનાવવાની છે. તો બધા જ આ પ્રમાણે જોડ બનાવશો. થઈ ગઈ જોડી પાસે તૈયાર? હા. હવે નીચે ગયા. શેનું ચિત્ર છે? પૈસા. શેનું ચિત્ર છે? પૈસા. ચાલો આમાં પૈસા લખેલું ક્યાં છે વાંચો જો. અરે આ રહ્યું પૈસા. તો તમારે પૈસાના ચિત્ર સાથે પૈસાના શબ્દની જોડ બનાવવાની છે. તમે બધા તમારી સ્વય અધ્યયન પોથીમાં આ પ્રમાણે જોડ બનાવી દેશો. બાળ દોસ્તો, આજે તો આપણે ઘણું બધું શીખ્યા, ખરું ને? વાંચન કરતા શીખ્યા, શબ્દની જોડ બનાવતા શીખ્યા, નવો શબ્દ રચતા પણ શીખી ગયા, બરાબર ને? તો તમારે આ બધી જ પ્રવૃત્તિ ઘરે કરવાની છે અને પાછા આવતા અઠવાડિયે આવી રીતે જ નવું શીખવા પાછા મળીશું. ધન્યવાદ.